गुड मॉर्निंग स्टूडेंट्स, काले ना वीडियो में आपने जो नाना रोकर पुरांत नो सिद्धांत, रोकर पुरांत ना सिद्धांत ना प्रमाणे नाना नी मांग शू छे, नाना नो पुरवठो शू छे एनी चर्चा करी। आजे आपने पीगू ना समीकरण नी चर्चा करवानी छे, के तमारा सिलेबस मा मात्र पीगू नु समीकरण दर्शावामां आवेल छे। पीगू नु समीकरण छे एम इज इक्वल टू पी के आर, જ્યાં એમ શું છે નાણાનો પુરવઠો અથવા નાણાનું પરિમાણ, પી શું છે સામાન્ય ભાવ સપાટી, કોઈ એક વસ્તુની કિંમત નથી એ સામાન્ય ભાવ સપાટી છે, આર કુલ વાસ્તવિક આવક, જેને ઉદાહરણ તરીકે આપણા ઉદાહરણમાં ગૌમાં દર્શાવેલ છે। સામાન્ય રીતે ઇકોનોમિક્સમાં ઇન્કમ દર્શાવવા માટે વાય વપરાય છે, અહીંયા આર એટલા માટે દર્શાવ્યું છે કેમ કે એક કોઈ એક રિયલ કોમોડિટીમાં દર્શાવવામાં આવેલ છે। આપણા એક્ઝામ્પલમાં આપણે ઘઉં લીધેલું છે। કે શું છે વાસ્તવિક આવકનો જે ભાગ લોકો રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે। ફિશરના ઇક્વેશનમાં સૌથી વધારે ફોકસ આના પર કરવામાં આવ્યું, એમ એમ ચેન્જ થાય તો પી ચેન્જ થાય, અહીંયા સૌથી વધારે ફોકસ આના પર છે કે આ નાણાંની માંગ દર્શાવે છે। નાણાંની માંગ કેશ બેલેન્સ અપ્રોચ પ્રમાણે, કેમ્બ્રિજ અપ્રોચ પ્રમાણે નાણાંની માંગ શું છે કે જેટલું નાણું, જેટલી રોકર રકમ લોકો હાથ પર રાખવા માંગે છે તે, આઈધર ઇન કરન્સી મની ઓર બેંક મની, પણ લોકો હાથ પર રાખવા માંગે છે, જે વિનિમયના હેતુ માટે વાપરી શકાય અથવા સાવચેતીના હાટુબટમાં વપરાય। અહીંયા કે નો અર્થ શું થાય, વાસ્તવિક આવકનો જેટલો ભાગ લોકો રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે, ટૂંકમાં એ શું દર્શાવે છે નાણાંની માંગ દર્શાવે છે, રિયલ સેન્સમાં નાણાંની માંગ દર્શાવે। એટલે ખૂબ અગત્યની બાબત એ છે કે આપણે ફિશરના સમીકરણની ટીકાઓમાં જોયું કે એમણે નાણાંની માંગને સ્થિર ધારી છે અને સૌથી વધારે ફોકસ કર્યો છે નાણાંના પુરવઠા પર। એમણે નાણાંનો એક જ સાઈડ લીધી છે, માત્ર સપ્લાય સાઈડ, જ્યારે ડિમાન્ડ સાઈડને એટલું ફોકસ કર્યું નથી। અને આ થિયરીએ આ ઇક્વેશને નાણાંની માંગ સાઈડ અને નાણાંના પુરવઠા સાઈડ અને નાણાંની માંગ બંને પર એડિક્વેટ એમ્ફસિસ કર્યું છે, બરાબર, બંને પર ધ્યાન આપ્યું છે। આ એમ ક્વોન્ટિટી ઓફ મની છે, નાણાંનો પુરવઠો છે એ, ધીસ ઇઝ સપ્લાય સાઈડ ઓફ મની, અને આ બી કે આર શું છે એ ડિમાન્ડ સાઈડ ઓફ મની, ક્લિયર। તો આ વાસ્તવિક આવકનો જે ભાગ લોકો રોકડ સ્વરૂપમાં રાખે છે, નાણાંનો પુરવઠો, ભાવ સપાટી, કુલ વાસ્તવિક આવક। હવે આને આપણે આ રીતે પણ લઈ શકીએ, પી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન કે, સિમ્પલ આ મેથેમેટિકલ ઇક્વેશન છે। જો તમારે પી જાણવું હોય તો કે આર આ બાજુ આવી જાય, અંશની વસ્તુ છેદમાં અને છેદની વસ્તુ અંશમાં, તો પી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન કે આર। હવે કેટલીક બુકમાં તમને આ પણ જોવા મળશે પી ઇઝ ઇક્વલ ટુ કે આર અપોન એમ, પણ અહીંયા લખેલું કે ત્યાં પી બરાબર ખરીદ શક્તિ, અને આપણે જોઈએ છીએ કે વેલ્યુ ઓફ મની અથવા પર્ચેસિંગ પાવર જેનો ભાવ સપાટી સાથે વ્યસ્ત સંબંધ છે। જેમ જેમ નાણાંનો પુરવઠો વધે એમ એમ ભાવ સપાટી વધશે, બે એકના વચ્ચે સીધો સંબંધ છે, પણ જેમ જેમ નાણાંનો પુરવઠો વધે તેમ ભાવ સપાટી વધે, સાથે સાથે શું થાય નાણાંનું મૂલ્ય અથવા ખરીદ શક્તિ ઘટે। એટલે ભાવ સપાટી અને નાણાંના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, અહીંયા ભાવ સપાટી અને નાણાંના પુરવઠા વચ્ચે કયો સંબંધ છે, વ્યસ્ત સોરી નાણાંની ખરીદ શક્તિ અથવા નાણાંના મૂલ્ય અને નાણાંના પુરવઠા વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, ક્લિયર। તો આ છે ઇક્વેશન। હવે આ ઇક્વેશનને આપણે ઉદાહરણ દ્વારા કઈ રીતે સાબિત કરી શકાય, એક ઉદાહરણ લીધું છે, એમ એ 2 લાખ રૂપિયા છે, કોઈ એક ચોક્કસ સમય, આપણે જોયું કે સ્ટોક કોન્સેપ્ટ છે, પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ છે, એક ચોક્કસના સમયના બિંદુ દર્શાવે છે। કોઈ એક ચોક્કસ સમયે નાણાંનો પુરવઠો કેટલો છે, રૂપિયા 2 લાખ, અને આ જ કે છે એ 1/5 છે, એટલે શું થાય કે લોકો પોતાની આવકનો 5મો ભાગ રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે, જે નાણાંની માંગ દર્શાવે છે, બરાબર। એટલે 20% જેટલી કુલ આવક હોય એમાંથી 20% 5મો ભાગ, એટલે એ લોકો શું થાય રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે, અને આર એ આપણે રિયલ ઇન્કમ કન્સિડર કરી છે, વાસ્તવિક આવક, જે આપણા એક્ઝામ્પલમાં 1000 ક્વિન્ટલ ઘઉં છે। હવે આ પ્રમાણે ભાવ સપાટી કેટલી, પી આપણે જાણવાના છે, એમ કેટલું છે 2 લાખ છે, આ 1/5 છે, 1/5 છે, ગુણ્યા 1000 છે, આ કેન્સલ થશે, આ ઉપર લઈ જશે તો આપણે 200 × 5 બરાબર કેટલા થશે 1000, 1000 રૂપિયા 1000 ક્વિન્ટલ દીઠ આપણે થશે ભાવ, શું થશે 1 ક્વિન્ટલનો ભાવ થશે 1000 રૂપિયા।
હવે આ કિંમતે નાણાની માંગ અને નાણાના પુરવઠો સરખા થાય કે નહીં એ આપણે ચેક કરીશું. આ સૂત્ર શું છે આપણું? એમ ઇઝ ઇક્વલ ટુ પી કે આર. એમ કેટલું છે આપણું? 2,00,000 રૂપિયા. આ ભાવ સપાટી 1,000 રૂપિયા છે. 1,000 આ 1/5 છે, આ પણ 1,000 છે. તો આપણે કેન્સલ કરીએ, અહીંયા 200 આવે. 1,000 × 200 એટલે 2,00,000, અને આ પણ 2,00,000. એટલે આ ભાવ સપાટીએ નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ સરખા થશે, જે સમતુલા દર્શાવે છે. સમજ પડી? તો આ છે આપણું ઇક્વેશન. ફરીથી એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં નાણાંનો માંગ પુરવઠો કેટલો લીધો છે? 2,00,000 રૂપિયા. સૌથી અગત્યનું વસ્તુ છે કે જે રોકડ સ્વરૂપમાં લોકો રાખવા માંગે છે એ લોકોની રોકડ વૃત્તિ, હા, અને એ 1/5 છે, 5મો ભાગ છે. 1,000 રૂપિયા ક્વિન્ટલ, 1,000 ક્વિન્ટલ આપણી પાસે કુલ વાસ્તવિક આવક અર્થતંત્રમાં છે. આ પ્રમાણે આપણી ભાવ સપાટી કેટલી નક્કી થશે? 1 ક્વિન્ટલ દીઠ 1,000 રૂપિયા. અને આ ભાવ સપાટીને આપણે આ ઇક્વેશનમાં મૂકીએ તો નાણાંની માંગ, નાણાંનો પુરવઠો અને નાણાંની માંગ સરખા થશે. તો આપણે શું જોયું આજે? પીગુનું સમીકરણ, એમ ઇઝ ઇક્વલ ટુ પી કે આર. જો તમારે ભાવ સપાટી જાણવું હોય તો પી ઇઝ ઇક્વલ ટુ એમ અપોન કે આર, અને જો તમારે ખરીદ શક્તિના હિસાબે કેવું હોય તો પી ઇઝ ઇક્વલ ટુ કે આર અપોન એમ. ઓકે, આજના દિવસ પૂરતું આટલું હશે. થેન્ક યુ વેરી મચ.